રહ્યા છે આપણે ટ્વીન ટાવર, તમે અહીંયા જોઈ શકો છો. જોઈ લો તમે, વ્યૂ એકદમ સુપર્બ છે. આજનું વેધર પણ એકદમ ક્લીન છે, તડકો બી મસ્ત આવી રહ્યો છે અને પરફેક્ટ વ્યૂ આપણને જોવા મળશે. હવે આની થોડી ખાસિયત જે કહેવાય કે એની ઇન્ફોર્મેશન થોડી જાણી લઈએ. તો આ જે ટ્વીન ટાવર છે એ કોલાલુમપુરના સિટી સેન્ટરમાં છે, મતલબ એનું જે એકદમ કહી છે આપણે સિટી સેન્ટર, ત્યાં આવેલું છે ટ્વીન ટાવર. યસ. અને આ ટ્વીન ટાવર લગભગ વર્લ્ડનું સૌથી હાઈએસ્ટ ટાવર હોય, મતલબ ટોલેસ્ટ ટાવર. એનો રેકોર્ડ હતો 1998 થી 2004 સુધી. એના પછી તો આપણને ખબર છે કે બધા ટાવર વધી ગયા છે. એના પછી આ જે બે ટાવર છે તો ઈચ ટાવરની એ જે હાઇટ છે બંને ટાવરની એ 452 મીટર છે. બે ટાવર અને બંને ટાવરનું આપણે જો ફીટમાં જોવા જઈએ તો 483 ફીટ જેવું થાય છે અને તેમાં 88 ફ્લોર છે. હવે આ જ્યારે કન્સ્ટ્રક્શન, આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન આ લોકોએ 1992 ચાલુ કરેલું હતું અને કમ્પ્લીટ કર્યું છે 1998. હવે કોણે કન્સ્ટ્રક્શન કર્યું હોય એવું તમને લાગે છે? તો આ બિલ્ડિંગનું બી કન્સ્ટ્રક્શન એને જ કર્યું છે કે જેને અત્યારે રિસેન્ટલી હમણાં 4-5 વર્ષ પહેલાં બુર્જ ખલીફા બનાવ્યું, એટલે કે સેમસંગ કંપનીએ આ કંપનીને બનાવી છે, મતલબ સેમસંગ કંપનીએ આ બિલ્ડિંગને ઊભી કરી છે. હવે એને જોવા જઈએ તો તમને ઉપર, હા જો તમે ટાવરને કનેક્શન દેખાય છે ત્યાં જોઈ શકો છો, બે ફ્લોર છે કનેક્ટેડ છે, એ 41મો અને 42મો ફ્લોર છે કનેક્ટેડ છે. અને જે બ્રિજ બને છે એને ડબલ ડેકર બ્રિજ તરીકે ઓળખાય છે, કારણ કે એ શું કરે છે, બે ફ્લોરને કનેક્ટ કરે છે, એટલા માટે ડબલ ડેકર બ્રિજ તરીકે ઓળખાય છે. અને તમે એ બ્રિજ ઉપર જાઓ છો તો તમે આ સિટીનો જે આખો પેનોરામિક વ્યૂ છે એ જોઈ શકો છો. બરાબર છે. હવે આ મેઇન વસ્તુ એ કે આ લોકોએ આટલી મોટી બિલ્ડિંગ તો બનાવી દીધી પણ આ યુઝ શેના માટે કરતા હશે? તો આનું યુઝિસ છે, આ હે ઓઇલ અને ગેસ માટેનું હેડક્વોટર છે, કે ત્યાં બધા હેડક્વોટરની અંદર મતલબ ઓઇલ ગેસ રિગાર્ડિંગ એ લોકોની ગવર્મેન્ટની ઓફિસિસ છે. અને એના સિવાય બી એની અંદર કોમર્શિયલ ઓફિસિસ છે, રિટેલ સ્પેસીસ છે, અને તમારે કોન્સર્ન કાં તો કોઈ એવું ટાઈપનું કોઈ ફંક્શન કરવું હોય તો એના માટે પણ અહીંયા હોલ અવેલેબલ તમને મળી જશે. તો અત્યારે અહીં તમે દિવસનો વ્યૂ જોઈ શકો છો, એની સાથે સાથે આપણે રાતનો વ્યૂ તો એનાથી પણ જોરદાર આવી રહ્યો છે, તમે જે જોઈ શકો છો. ટાવર નીચેથી તો મસ્ત લાગે છે, પણ જો તમારે તેના ઉપર એટલે કે સ્કાય બ્રિજ જે તમને દેખાય છે એની ઉપર જવું હોય તો તમારે ટિકિટ લેવાની હોય છે. આ સ્કાય બ્રિજ 41મા માળ પર આવેલો છે અને ત્યાં તમને 20 જણના ગ્રુપને ટિકિટ મળશે અને તે લીડર હશે, તમને સ્કાય બ્રિજ ઉપર લઈ જશે. એનાથી ઉપર જોઈએ 86મા માળ ઉપર ઓબ્ઝર્વેશન ડેક છે અને ત્યાંથી તમે લગભગ ટેલિસ્કોપની મદદથી 7-8 કિલોમીટર સુધીનું જોઈ શકો છો. અને ટ્વીન ટાવરની જે ટિકિટ છે એ 98 રિંગિટ છે. તમારે ટ્વીન ટાવરના સ્કાય બ્રિજ પર જવું છે તો 98 રિંગિટની ટિકિટ લેવી પડશે. અને જો રિંગિટને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો લગભગ 2000 જેટલી થાય છે. જો તમે પણ આ જગ્યા પર ગયેલા હોય તો તમે કમેન્ટમાં તમારો અનુભવ જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ સાથે. બાય ફ્રેન્ડ્સ, મળીએ નવા બ્લોગ સાથે.